हेलो फ्रेंड्स, वेलकम टू एलके एकेडमी। इतिहास एक एवो सब्जेक्ट है कि जो तमे एमां इंटरेस्ट लेशो तो तमने एमां जाणवानी वधारे इच्छा थशे अने आपणी जीपीएससी क्लास 1, 2, 3 जे एक्जाम्स होय तेमां तमे सारो एवो स्कोर करी शको छो। अने एम पण तमे जे देशमां रहता होय ए देशनो इतिहास तो तमने खबर होवी बहु ज जरूरी छे। एटले आम बंने रीते जोईए तो इतिहास भणवो बहु ज અગત્યનો છે। પણ આ વિડિયો સિરીઝમાં આપણે ઇતિહાસને એવી રીતે નથી ભણવાનું કે જેવી રીતે આપણે સ્કૂલમાં ભણતા હોઈએ છીએ। સ્કૂલમાં આપણે જસ્ટ એક ટેક્સ્ટબુક ભણીને પતાવી દેતા હોય છે અને એક્ઝામ આપી દેતા હોય છે, પણ અહીંયા એવી રીતે નથી ભણવાનું। સૌથી પહેલાં તો ઇતિહાસ છે શું? તો જેવું માનીએ છીએ એવું નથી ઇતિહાસ। ઇતિહાસ શું છે કે રાજા થઈ ગયા, એ રાજાએ કયા કયા યુદ્ધો કર્યા એ તો ભણવાનું જ હોય છે જેવું માનવામાં આવે છે એવું, પણ સાથે સાથે એમની અર્થવ્યવસ્થા કેવી હતી, એમનો સમાજ કેવો હતો, એમની ધાર્મિક પરિસ્થિતિ કેવી હતી, એમની ઇકોનોમી કેવી હતી, એમનું વહીવટીતંત્ર કેવું હતું, એમની શાસન પ્રણાલી કેવી હતી, એ બધાનો ઊંડાણનો અભ્યાસ એને આપણે ઇતિહાસ કહીશું। બરાબર, તો આ ઇતિહાસને આપણે 3 ભાગમાં વર્ગીકૃત કરીએ છીએ, પ્રાચીન ઇતિહાસ, મધ્યકાલીન ઇતિહાસ અને અર્વાચીન ઇતિહાસ। એને કઈ રીતે ડિવાઈડ કર્યા છે, કઈ રીતે સમયગાળો છે તે તમને બધું આ જે વિડીયો સિરીઝ છે તેમાં તમને જોવા મળશે। તો આપણી વિડીયો સિરીઝમાં તમને આ પ્રાચીન ઇતિહાસ, મધ્યકાલીન ઇતિહાસ અને અર્વાચીન ઇતિહાસ ત્રણે ત્રણના ઊંડાણપૂર્વક લેક્ચર્સ પ્રોવાઈડ કરવામાં આવશે। અને ઇતિહાસ ભણતા પહેલાં તમને સૌથી પહેલાં ખબર હોવી જોઈએ કે પ્રાચીન, મધ્યકાલીન, અર્વાચીન ઇતિહાસમાં આવે છે શું। જો તમને ખબર હોય કે આવે છે શું, સિલેબસ ખબર હોય, તો તમે સહેલાઈથી ઇતિહાસ સબ્જેક્ટને ભણી શકો છો। સૌથી પહેલાં તો ઇતિહાસને ભણતા પહેલાં તમને એક આખું ક્રોનોલોજી ખબર હોવી જોઈએ, તમને એક આખું એક ક્રમબદ્ધ જાણકારી ખબર હોવી જરૂરી છે। બરાબર, તો જ તમે એનો આગળ અભ્યાસ કરી શકો છો। તો હું તમને અત્યારે પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન ઇતિહાસમાં શેનો શેનો અભ્યાસ કરવાનો હોય છે એમની તમને જાણકારી આપું। સૌથી પહેલા હું તમને વાત કરું પ્રાચીન ઇતિહાસની। તો પ્રાચીન ઇતિહાસ ક્યારથી શરૂ થાય છે એ બધું તમને નથી કહેતો, પણ પ્રાચીન ઇતિહાસમાં શું આવે છે, આપણે કઈ કઈ બાબતનો અભ્યાસ કરવાનો છે એ હું તમને જણાવું। પ્રાચીન ઇતિહાસની શરૂઆત કરતા પહેલા આપણને સૌથી પહેલા તો જોઈશું કે ઇતિહાસ શું હોય છે, ઇતિહાસ જોવાની પદ્ધતિ કઈ કઈ છે, ઇતિહાસને જાણવાના સ્ત્રોત કયા કયા છે આપણી પાસે। પછી આપણે જોવાનો હોય છે પ્રાગૈતિહાસિક કાળ, કે જેની અંદર આપણે વાત કરીશું પાષાણ યુગની। ત્યાર પછી આવે છે હડપ્પન સિવિલાઇઝેશન, એટલે કે સિંધુ ખીણની સભ્યતા, ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, ફર્સ્ટ અર્બનાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે। તો પ્રાગૈતિહાસિક કાળ અને સિંધુ ખીણની સભ્યતા એ બંનેનો ઊંડાણમાં આપણે અભ્યાસ કરીશું, સાથે સાથે એમનો પહેરવેશ તે વખતે કેવો હતો, એ વખતનું નગર કેવું હતું, એ વખતની સમાજ કેવો હતો, ધર્મ શું હતો, એ બધી પણ આપણે ચર્ચા કરીશું। વૈદિક યુગની વાત કરીશું ત્યારબાદ, કે જેમાં આપણે ઋગ્વેદ છે, યજુર્વેદ છે, અથર્વવેદ છે, સામવેદ છે, એ બધામાં શું શું આવેલું છે, સાથે ઉપનિષદો કયા કયા છે, પુરાણોમાં શું લખેલું છે। વૈદિક યુગમાં 2 ભાગ હોય છે, ઋગ્વેદિક કાળ, ઉત્તર વૈદિક કાળ, તે શું છે, એમાં સમાજ કેવો હોય છે, એમની અર્થવ્યવસ્થા કેવી હોય છે, એ વખતનો શાસન પ્રણાલી કેવી હતી, એ બધી આપણે ઉનાળામાં વાત કરીશું। ત્યારબાદ વાત કરવાની હોય છે મહાજનપદોનો યુગ, જેને સેકન્ડ અર્બનાઇઝેશન કહેવામાં આવે છે। એ વખતે આપણે વાત કરીશું મગધ સામ્રાજ્યની, કે સૌથી ફેમસ પાટલીપુત્ર જે કહેવાય છે, બધાને ખબર હોય છે પાટલીપુત્ર શું છે, તો ક્યારે એનો ઉદ્ભવ થયો હતો, એની આખી સ્ટોરી શું હોય છે મહાજનપદોનો યુગની, તે વાત કરીશું। ત્યારબાદ અમુક જે વિદેશી આક્રમણો થયા હતા, જેમાં બધાએ નામ સાંભળ્યું હશે, સિકંદરનું આક્રમણ, તે મેસેડોનિયન આક્રમણ કહેવાય છે, તેના વિશે વાત કરીશું। બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ એક અગત્યના નવા ધર્મની વાત કરીશું। વૈદિક યુગના અંતે ઘણા બધા રીત રિવાજો પ્રોડ્યુસ થઈ જાય છે, ઘણી બધી અંધશ્રદ્ધાઓ આવી જાય છે, તો તેના અગેન્સ્ટમાં એક સિમ્પલ અને સરળ ધર્મ ઉત્પન્ન થાય છે, તેમાં જે સૌથી અગત્યના ધર્મ હોય છે એ હોય છે બૌદ્ધ અને જૈન ધર્મ। ત્યાર પછી આપણે સમગ્ર ભારતનું સૌથી મોટું સામ્રાજ્ય મૌર્ય સામ્રાજ્યની વાત કરીશું, જે ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કઈ રીતે એનો વિકાસ થયો હતો, એમાં કયા કયા અગત્યના શાસકો આવ્યા હતા, ખાસ કરીને સમ્રાટ અશોક, અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો, કેમ અપનાવ્યો હતો, શું શું કામગીરી કરી હતી, એના ઘણા બધા અભિલેખો, શિલાલેખો આપણને જોવા મળે છે, તેની બધી વિગતવાર ચર્ચા મૌર્ય સામ્રાજ્યમાં કરવાની હોય છે। ત્યાર પછી ફરી પાછું ભારતમાં ઘણા બધા વિદેશી આક્રમણો થાય છે, જેના કારણે સમગ્ર ભારતમાં ઘણા બધા વિદેશીઓ આવીને વસવાટ કરે છે, આખું જે એક ભારત હતું જે ચંદ્રગુપ્ત મૌર્ય વખતે એકીકૃત થયું હતું તેના ટુકડા થાય છે, ઘણા બધા નાના નાના પ્રાદેશિક રાજ્યોનો ઉદ્ભવ થાય છે, તે બધી ચર્ચા મૌર્યોત્તર કાળમાં કરવાની હોય છે। ત્યાર પછી વાત કરવાની છે આજ સમયગાળામાં દક્ષિણ ભારતમાં શું ચાલી રહ્યું હતું, તેનો આખો એક અલગથી આપણે અભ્યાસ કરવાનો હોય છે, કારણ કે માનવામાં આવે છે કે વૈદિક યુગ જ્યારે સ્ટાર્ટ થયું હતું તે આર્યો હતા, અને આર્યો જે કહેવાય છે તે મૂળ ભારતના નહીં પણ વિદેશી કહેવાય છે, જ્યારે અહીંયાના જે લોકો હતા તે મૂળ અનાર્યો કહેવાય છે। તો એ વખતે જે ઇન્ડિજિનસ લોકો હતા, અહીંયાના મૂળ લોકો દક્ષિણ ભારતના, તેમનો અને ઉત્તર ભારતનો કેવો સંસ્કૃતિનો સંબંધ હતો, તે બધી બધું આપણે દક્ષિણ ભારતના ઇતિહાસમાં કહેવાની છે, જેમાં આપણે સંગમયુગની માહિતી લઈશું। ત્યારબાદ છે ગુપ્ત સામ્રાજ્ય, મૌર્ય સામ્રાજ્ય પછી જે સૌથી મોટું સામ્રાજ્ય બન્યું હોય છે ગુપ્ત સામ્રાજ્ય, જેને
ઉત્તર ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. આ વખતે ઘણી બધી ઐતિહાસિક ઘટનાઓ ઘટી હતી, જેમાં આર્યભટ્ટ છે, વરાહમિહિર છે, મહાકવિ કાલિદાસ છે, એ બધા લોકો ગુપ્ત સામ્રાજ્યમાં આવ્યા હતા, જેણે ભારતને એક સમૃદ્ધ બનાવ્યું હતું. અને જે સૌથી છેલ્લો ટોપિક હોય છે ભારતના ઇતિહાસનો, ભારતના પ્રાચીન ઇતિહાસનો, તે હોય છે સમ્રાટ હર્ષવર્ધનનો સૌથી છેલ્લા હિન્દુ રાજા હોય છે ઉત્તર ભારતના, બરાબર. એટલે અહીંયા ભારતનો પ્રાચીન ઇતિહાસ સમાપ્ત થાય. એ જ વખતે ગુજરાતમાં શું ચાલી રહ્યું હતું, ગુજરાતમાં જે અગત્યનો મૈત્રક વંશ હતો તેની આપણે વાત કરીશું. એટલે આટલું જોઈ લઈએ એટલે આપણો અહીંયા ખતમ થાય પ્રાચીન ઇતિહાસ. ત્યાર પછી આવે છે મધ્યકાલીન ઇતિહાસ. મધ્યકાલીન ઇતિહાસમાં જોતા પહેલા સૌથી પહેલા એમની વચ્ચેનો સંક્રાંતિ કાળ આવે છે, કે પ્રાચીન ઇતિહાસ અને મધ્યકાલીન ઇતિહાસ એ બંને વચ્ચેને જોડતી કડી શું છે તેનો અભ્યાસ સૌથી પહેલા કરવાનો હોય છે. મધ્યકાલીન ઇતિહાસમાં સૌથી પહેલા તો આપણે વાત કરીશું કે જે નવા નવા પ્રાદેશિક રાજ્યો ઉદ્ભવ્યા હતા તેમની વાત કરવાની રહેશે. ત્યારબાદ કન્નોજ ટ્રાયંગલ ભણવા જોઈએ, કન્નોજ ત્રિકોણ, કારણ કે ગુપ્ત વંશ પછી સેન્ટર ઓફ એટ્રેક્શન કન્નોજ બન્યું હતું, તો ઘણા બધા રાજવીઓ કન્નોજને પામવા મથતા હતા, તો એ કન્નોજનું શું ઇતિહાસ છે એ બધું આપણે કન્નોજ ટ્રાયંગલ છે એમાં જોઈશું. ત્યારબાદ ઇસ્લામ ધર્મનો ઉદય થાય છે, અને ત્યાર પછી અરબમાં થયો છે, અને અરબનો પછી કઈ રીતે વિકાસ થાય છે, ઇસ્લામ ધર્મનો વિકાસ થયા પછી એ પોતાની સત્તા જમાવવા માટે ભારત પર આક્રમણો કરે છે, જે અરબ ભારત પરના અરબ આક્રમણો તરીકે ઓળખાય છે, જે અંતર્ગત આપણે મોહમ્મદ બિન કાસિમ, મોહમ્મદ ઘોરી, મહેમૂદ ગઝનવીના આક્રમણોની વાત કરીશું. ત્યારબાદ દિલ્હી સલ્તનત જોઈશું, કે જેની સ્થાપના કુતુબુદ્દીન ઐબક દ્વારા કરવામાં આવે છે, જે અંતર્ગત ગુલામ વંશ, ખિલજી વંશ, સૈયદ વંશ, લોધી વંશ, તુગલક વંશની આપણે ડિટેલમાં વાત કરીશું. નામ તમે સાંભળ્યા હશે, કુતુબુદ્દીન ઐબક, અલાઉદ્દીન ખિલજી, સિકંદર લોધી, રઝિયા સુલતાના, તે બધા દિલ્હી સલ્તનતમાં આવે છે. ત્યાર પછી વાત કરે છે દક્ષિણમાં બહમણી અને વિજયનગર કિંગડમ બન્યું હતું. વિજયનગર સામ્રાજ્ય બહુ ઇન્ટરેસ્ટિંગ છે, તમે તેનાલી રામનનું નામ સાંભળ્યું હશે, તે વિજયનગર સામ્રાજ્યમાં આવ્યો હતો, એક મંત્રી હતો કૃષ્ણદેવરાયનો, તેની આપણે વાત કરીશું. વિજયનગર સામ્રાજ્ય જનરલી છેલ્લું હિન્દુ સામ્રાજ્ય કહેવાય છે દક્ષિણ ભારતનું. ત્યાર પછી વાત કરવાની છે મુગલ સામ્રાજ્યની. બાબર દ્વારા સ્થાપના કરવામાં આવી હતી મુગલ સામ્રાજ્યની, તેની ડિટેલમાં ચર્ચા કરવાની રહેશે. કઈ રીતે મુગલ્સ દ્વારા ભારતમાં શાસન કરવામાં આવ્યા હતા, 200-250 વર્ષ જેમને કાઢ્યા હતા. ભારતનો એક કહી શકે કે મધ્યકાલીન ઇતિહાસમાં શિલ્પ સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ, સાથે સાથે ચિત્રકળાની દ્રષ્ટિએ ઘણી બધી શૈલીઓ ભારતને આપી હતી મુગલ સામ્રાજ્ય, તે બધી આપણે વાત કરવાની રહેશે. પછી ભક્તિ અને સૂફી ચળવળની વાત કરવાની છે. ભક્તિ આંદોલન અંતર્ગત આપણે વૈષ્ણવ ધર્મ છે, શૈવ ધર્મ છે, ઘણા બધા ધર્મોનો ઉદય કઈ રીતે થયો હતો, શીખ ધર્મ છે, તે બધી આપણે વાત કરીશું. સૂફી ચળવળ મુસ્લિમ ધર્મ સાથે સંકળાયેલી છે, તેમાં બધા સિલસિલા જ આવતા છે, સિલસિલા શું છે એની બધી વાત કરવાની રહેશે. આ જ બધી વસ્તુનો હવે આપણે ગુજરાતમાં પણ કરવાનું રહેશે. ગુજરાતના સંદર્ભમાં, ગુજરાતમાં એ વખતે અગત્યના રાજવંશો આવ્યા હતા, જે અંતર્ગત ચાવડા વંશ છે, વાઘેલા વંશ છે, સોલંકી વંશ છે, એ બધાનો ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. આ ઉપરાંત ગુજરાતમાં મુસ્લિમોની સ્વતંત્ર સલ્તનત ચાલુ થઈ હતી, જેને મુઝફ્ફરિદ ડાયનેસ્ટી કહેવામાં આવે છે, એના વિશે વાત કરીશું. અને છેલ્લે મુગલ અને મરાઠા શાસન દરમિયાન ગુજરાતમાં કઈ રીતે શાસન ચાલતું હતું તેની આપણે ડિટેલમાં વાત કરીશું. એટલે આપણે પછી અહીંયા મધ્યકાલીન ઇતિહાસ સમાપ્ત થશે. થાય છે એવું કે મધ્યકાલીન ઇતિહાસના જહાંગીરના સમયગાળા દરમિયાન ઘણી બધી વિદેશી પ્રજાઓ આવીને ભારતમાં ચાલુ કરે છે. વિદેશીઓ ખાસ કરીને યુરોપિયન હતા, એ યુરોપિયને પછી ભારતમાં આવીને પોતાનું શાસન જમાવ્યું હતું, અને ત્યારથી ભારતમાં એક નવા ઇતિહાસની શરૂઆત થઈ, જેને આપણે અર્વાચીન ઇતિહાસ તરીકે ઓળખીશું. અર્વાચીન ઇતિહાસની શરૂઆત થાય છે યુરોપિયન પ્રજાના ભારતમાં આગમનથી. તો એ યુરોપિયન પ્રજા કઈ કઈ હતી, જનરલી પોર્ટુગીઝ છે, બ્રિટિશર્સ છે, ડેનિશ છે, ડચ લોકો છે, ફ્રેન્ચ છે, એમની આપણે વિગતવાર માહિતી લેવાની હોય છે, અને એ બધાનો પછી સંઘર્ષ કેવો થતો હતો એમની વચ્ચે તેની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. ત્યારબાદ આપણે બંગાળ, મૈસૂર, હૈદરાબાદ, મરાઠાઓ, શીખોનો અર્વાચીન ઇતિહાસ શું હતો, એમનો બ્રિટિશર સાથે કઈ રીતે સંઘર્ષ થયો હતો, અને એમણે પછી બ્રિટિશરોએ કઈ રીતે હરાવીને ત્યાં પોતાની સત્તા જમાવી દીધી હતી તેની આપણે વિગતવાર ચર્ચા કરીશું. બ્રિટિશર દ્વારા ભારતમાં સત્તા સ્થાપ્યા પછી એમણે ગવર્નર જનરલ અને વાઇસરોય પોતાના નિયુક્ત કર્યા હતા. તો એ ગવર્નર જનરલ અને વાઇસરોય દરમિયાન ભારતમાં કઈ કઈ કામગીરીઓ થઈ હતી તેની માહિતી લઈશું. અને પછી એમના ચંગુલમાંથી છૂટવા માટે એક પ્રયત્ન થયો હતો, સૌથી મોટો પ્રયત્ન, જે છે 1857નો સ્વતંત્ર સંગ્રામ, એની ઊંડાણમાં જાણકારી લઈશું. આ ઉપરાંત એ વખતે 19 સદીમાં સામાજિક અને ધાર્મિક સુધારણા થયા હતા. રાજા રામમોહન રાય, દેવેન્દ્રનાથ ટેગોર, સ્વામી વિવેકાનંદ, ઘણા મહાનુભવીય વ્યક્તિઓ આવી ગયા હતા, તેમના વિશે આપણે ઊંડાણમાં વાત કરવાની રહેશે. ભારતની સ્વતંત્રતા માટેની ચળવળો, કઈ રીતે ભારતને આઝાદી આપવા માટે ઘણા બધા આંદોલનો થયા હતા તેની આપણે વાત કરવાની રહેશે, જે અંતર્ગત ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ભારતમાં અને વિદેશમાં કઈ કઈ થઈ હતી તેની વાત કરીશું. ખાસ કરીને મહાત્મા ગાંધીની ઊંડાણમાં વાત કરવાની રહેશે, તેમના અગત્યના સત્યાગ્રહો, તેમના વિચારો, સિદ્ધાંતોની વાત કરવાની રહેશે. આ ઉપરાંત સરદાર પટેલની અગત્યની ભૂમિકા છે
આઝાદી મેળવવામાં અને આઝાદી પછી પણ રાજ્યોને પુનર્ગઠન કરવામાં, એટલે કે એ વખતે ઘણા દેશી રજવાડાઓ હતા, એ દેશી રજવાડાનું એકીકરણ કઈ રીતે કર્યું હતું, કઈ રીતે એકીકૃત ભારત બનાવ્યું હતું, તેવા સરદારની ભૂમિકા આપણે વાત કરીશું. આ ઉપરાંત ભારતનું બંધારણ તૈયાર કરવામાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનો અગત્યનો રોલ હતો, તો એમનું જીવન અને ભારતના બંધારણના ઘડતરમાં તેમનું શું યોગદાન હતું તેની ચર્ચા કરવાની રહેશે. અને છેલ્લો ટોપિક જે રહેશે તે આપણો છે આઝાદી પછીનું ભારત, કે જેમાં આજના જે રાજ્યો બન્યા છે એ રાજ્યોને કેન્દ્રશાસિત પ્રદેશો કઈ રીતે અસ્તિત્વમાં આવ્યા તેવી વાત કરવાની રહેશે. અને આ બધા સમયગાળા દરમિયાન ગુજરાતમાં શું થઈ રહ્યું હતું, ગુજરાતમાં કયા કયા આંદોલનો થઈ રહ્યા હતા તેની વાત કરવાની રહેશે. એટલે આખું આ થઈ ગયું છે આપણો અર્વાચીન ઇતિહાસ, અને આપણો ડિટેલમાં બધો અભ્યાસ કરવાનો રહેશે ઇતિહાસમાં, જેમાં પ્રાચીન ઇતિહાસ, મધ્યકાલીન ઇતિહાસ અને અર્વાચીન ઇતિહાસ.